पूरो अंधश्रद्धा पर केस दिखाई रह्यो छे। जी रुद्रान जी आपनुं शुं मानवुं छे? सी સૌથી પહેલા જ્યારે સાંભળે છે ને મગજ ચાલવાનું બંધ થઈ જાય છે, કારણ કે આઈ મીન સોરી બટ ઓન સ્ક્રીન બેવકૂફ આ ટોટલ બેવકૂફી છે અને વિથ ડ્યુ રિસ્પેક્ટ મારે કહેવું પડે બહેનોની બેવકૂફી છે, કારણ કે આપણે ભલે અત્યારે કે મોડર્ન જમાનો, ટેકનોલોજી, ગ્લોબલ વિલેજ, બાઉન્ડરીલેસ વર્લ્ડ, આપણે આ બધા ડાયલોગો મારી રહ્યા છે સરસ સરસ, પણ અનફોર્ચ્યુનેટલી આપણે એની શીખ નથી લઈ રહ્યા કે ભાઈ આ ટેકનોલોજી છે જે છે એનાથી આપણું નોલેજ વધે, ખબર પડે કે ભાઈ શું ચાલી રહ્યું છે, કઈ રીતે આપણે કરી શકીએ. હવે જ્યારે પેલા ભાઈએ બહેનને છેડતી કરી તો ઓબ્વિયસ હતું કે તેમ જેમ કે એને પોલીસ સ્ટેશન જવાનું હતું, એ તો ભલે હવે એનું હતું તો એના ફિયાન્સીને બુદ્ધિ ના ચાલે કે ભાઈ તું એને પોલીસ સ્ટેશન લઈ જા, આપણે અવાજ ઉઠાવો છે તો ભાઈ પોલીસ સ્ટેશન લઈ જાઓ. હવે તમે પહેલાંના બૈરીને જઈને વાત કરો છો અને બૈરી બી પાછી હવે આઈ ડોન્ટ નો, કારણ કે અલ્ટિમેટલી હું હંમેશા કહું છું કે આ લડત સ્ત્રી પુરુષની છે જ નહીં, આ લડત તો અચ્છાઈ ને બુરાઈની છે, એટલે બૈરી એના હસબન્ડનો જ સાઈડ લીધીને લેવી જ પડે ને, કારણ કે એને એના હસબન્ડ જોડે જીવવાનું છે, અગર હસબન્ડ બદનામ થાય તો એનું ઘરના હુક્કા પાણીને બધું બંધ થઈ જાય. એટલે તમે આખો કેસ જુઓ છો તો મને આમ થાય છે કે આપણે આ લોકોને બહાર કેવી રીતે કાઢીએ, કારણ કે સી ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. હવે આ લોકો તો પોતાને જ મદદ કરવા નથી માંગતા, કારણ કે હવે પેલી કહું કે તું હાથ તેલમાં હાથ ડુબાવ તો કેવું હતું કે ભાઈ તારા પતિને કહે તું દુબાઈને પહેલા, હું શું કામ ડુબાવું, હું તો કમ્પ્લેન હું કહી રહી છું કે એને કર્યું છે તો ભાઈ તું દુબાઈને બતાય કે તું નિર્દોષ છે, મારે શું કામ બતાવું હું નિર્દોષ છું. એટલે આ અલ્ટિમેટ થઈ રહ્યું છે ને, એટલે હવે આપણે આટલી બધી ટીવીની વાત કરીએ છીએ, આટલા બધા આપણે આટલી બધા ચેટ શોઝ ટોક શોઝ કરીએ છીએ, પણ આઈ એમ સરપ્રાઇઝ કે કાંઈ આ આગળ વધતું નથી, લોકો સુધી પહોંચતું નથી, અને હજી એ લોકો જૂનવાના ખ્યાલમાં રહી રહ્યા છે, હજી એ લોકો જૂનું વિચારી રહ્યા છે. આપણે આનું ક્યારે આને બહાર કાઢશું મારું મગજ નથી કરતું. જી